સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારુ ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. પીકે પહોંચી ગયો. એ વાદી આવ્યો. દાદુ મોજી કહું છું, મને લાગે છે અવક નહીં કરે. અરે તું કેમ સમજતો નથી, શબ્દો મારા હશે પણ ફીલિંગ્સ તો તારી હશે ને. અરે દાદુ પ્લીઝ, તમે ડાયલોગ મારવાનું બંધ કરો અને મારે આગળ શું કરવાનું છે એ કહો. ના હવે, હવે હું જેમ બોલું એમ તું પોપટની જેમ. શું છે મીઠું બોલે જા. મીઠું? અરે મીઠું નહીં, ખાંડ કીધું તું. કેમ તારા ઘરે નથી? મારા મારા ઘરે નથી. નમક નમક નમત અલામ શું નમક કરમ નમક કરમ. આજે હું એવું કામ કરવા જઈ રહ્યો છું જે મારા પપ્પાના ખિલાફ છે. તો 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 એમાં એવું છે કે આ વાત મારા પપ્પાને ખબર પડે અને મારા પપ્પા મને નમક હરામ કહે, એ પહેલા મેં વિચાર્યું કે હું મારા પાડોશી પાસેથી નમક માંગી લઉં. ઠીક છે, આપું છું. ચલ ચાલ. ફિલિંગ પતા પર્યા તરે નહીં છું. અરે તું અહીંયા બેસ, હું આવું છું. યોર વિકી રાઈટ? તને કઈ રીતે ખબર? ઓ રાઈટ રાઈટ રાઈટ, મારા દાદાએ તને હોસ્પિટલમાં કહ્યું હશે નહીં. અરે હું તો તને સ્કૂલ ટાઈમથી ઓળખું છું. સ્કૂલ ટાઈમથી? કઈ રીતે? કઈ રીતે? તો યાદ કર, 7th સ્ટાન્ડર્ડમાં તે તારા ફ્રેન્ડ સાથે શરત લગાવી હતી મને પ્રપોઝ કરવાની અને રોઝ આપીને તું ભાગી ગયો હતો, યાદ આવ્યું? એ આ તો નવો તોડવા લાયો. શું વાત કરે છે? અને તું કેમ ભાગ્યો હતો એ તને ખબર છે? કેમ કે તને નથી ખબર કે મારી પાછળ મારા પપ્પા ઊભા હતા. શું વાત કરે છે? દિશા પ્રશાંત બુચ, યાદ આવી હું તને? એ બુચ છે આ તો. પૂછીએ એમ કહીને તું ભાગ્યો હતો. દિશા, તે વખતે આપણે નાના હતા યાર. મારે એવું કોઈ ઇન્ટેન્શન નહોતો. હું એક મિનિટમાં આવી, પછી સફાઈ આપજે તારી. હવે જતી હોય તો જાને. શું? તાતા શું તારી ફેરવો છો? તાતા કઈ બોલો, આગળ શું કરું? ફસાઈ જશે શિંગા. હલો હલો, ફસાઈ જઈશ નહીં, ફસાઈ ગયો. એક અગ્ર પ્રાણીના અડફેટે આવી ગયો. ભલભલાના બૂચ મારી દે એવો પ્રશાંત બૂચ. બાપ અને દીકરી ઘરમાં એકલા રહે છે તો બાપ બિચારો એકલો શું કરી શકશે એમ સમજીને મારા ઘરમાં આવ્યો તો. હે બોલ બોલ, મારી દીકરી ક્યાં છે? નહીં તો મારા જેવો બીજો ખરાબ કોઈ નહીં. બોલ શું છે આ? ડેડી, દિશા દિશા, જરા પણ ગભરાવાની જરૂર નથી. પાછળ આવી જા, પાછળ આવી જા મારી અને પોલીસને ફોન કર જલ્દી. ડેડી, હી ઇઝ વિકી, માય ફ્રેન્ડ. ફ્રેન્ડ 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 અંકલ ફ્રેન્ડ. તો પહેલા કેમ નહીં બોલી? તે તો કીધું કે તારા પપ્પા ડોક્ટર હતા. હતા નહીં, છે. એ રિટાયર્ડ આર્મી ડોક્ટર છે અને જે હોસ્પિટલમાં હું કામ કરું છું ને એના ડીન છે. લે હવે તારું મીઠું. મીઠું? હા, મમ્મીએ મોકલ્યું તો મીઠું ખતમ થઈ ગયું. ડેડી, તમે હંમેશા હાઈપર થઈ જાઓ છો. તે થાઉં ને બેટા, આર્મીએ તો રિટાયર કરી દીધો મને, હવે તું મને રિટાયર નહીં કરતી મારી જવાબદારીમાંથી. પ્લીઝ ડેડી, નોટ અગેન. બિલકુલ બાપ પર ગયો છે, બાપ પર. પણ દાદુ. અરે શું પણ દાદુ, હવે કઈ નહીં, ચિંતા છોડ, બધું સેટ થઈ જશે. ઓકે, જો મેં જીગા પાસે બધી ઇન્ફોર્મેશન કઢાવી છે. શેની ઇન્ફોર્મેશન? એ જ કે આજકાલ એક બિઝનેસમેન આણંદની માર્કેટમાંથી મોટે પાયે પૈસા ઉપાડી રહ્યો છે. એ તો પપ્પા, હજુ તો શું? એ તો પપ્પા, હજાર વખત તને કહું છું કે આવી રીતે આંધળું ક્યાં નહીં કર. પૈસા ઉપાડવાની શી જરૂર હતી? હા, કોઈ નવો ધંધો છે? નવો ધંધો નહીં પપ્પા, નવી મશીનરી લેવાની છે. અને તમે ચિંતા ના કરો, રિકવર થઈ જશે. આપણે પેલા ગોપાલભાઈ છે ને, એમની સાથે વાત થઈ ગઈ છે. એમને નવો પ્રોજેક્ટ આપણને આપવાના છે. એમ લૂમ આપવાના છે? લૂમ? આપણો લૂમ ધંધો છે? અરે કમોડ બનાવીએ છીએ આપણે. ઠીક છે ઠીક છે, મારી વાત સાંભળ. તું હવે જો હું તને કહેવા માંગુ છું કે ધંધામાં અલ્યા શિલ્પા કઈ છે યાર, તું હવાના બોરમાં મારું પાકીને ઘડિયાળ નથી મળતું. બધું અહીંયા જ તો પડ્યું છે, સવાર સવારમાં શેની બૂમો પાડો છો? આ જો. અરે પણ એ હું તો કે ભગવાન છું કે મને ખબર પડે કે વસ્તુઓ પડી થઈ ગઈ, ગાડો કરી નાખ્યો છે. એમાં કોઈ શું કરી શકે? શું? કઈ નહીં. હા, આજે ખબર પડી કે બધા તમને કેમ હિટલર હિટલર બોલાવે છે. હજી ઓફિસે કેમ નથી ગયા? અરે ભાઈ, તમને બધાને ખબર તો છે કે 15 દાડા માટે. હે, અલા એ ટણપા, તું છું પણ મને પૂછો વાળો. હે, દાવા ની પેલી છે જય શ્રી કૃષ્ણ. જમણા હાથે? હા, જમણા હાથે જય શ્રી કૃષ્ણ.
માંડા ભીવા થયા છે. એક કામ કરો, મારે ફ્લાઇટ પકડવાનું મોડું થાય છે, મને પછી ફોન કરો. પપ્પા, હું કાલથી ઓફિસ જોઈન કરું છું. મારે કંપનીની વેબસાઇટ બનાવી છે. ઓનલાઈન સેલ્સ ને બધું સમજાવ્યું છે ને ભાઈ, તને જે ઠીક લાગે ખરા. ચલો ડ્રાઈવર. એક મિનિટ ઉભી રાખ. વિકી, અહીંયા આવ બેટા. હા પપ્પા. બેસ્ટ લક. ગોડ બ્લેસ, ગોડ બ્લેસ. બાય. ચલો ભાઈ. હું સ્ટ્રેચિંગ કરીને તમને જોઈન કરું પપ્પા. ઓકે બેટા. યા. જોગિંગ કરવા આવ્યો છે ને ગાર્ડન માં. ચાલ જઈને જોગિંગ કર. હલો હલો હલો. યા, આપણી ઓળખાણ નથી થઈ, પણ કદાચ આપણે સગા થઈએ. ઇન્ટરેસ્ટિંગ. હા, કેવી રીતે? તમે પેલી કહેવત નથી સાંભળી? પહેલો સગો તે પાડોશી. હું બરાબર તમારા ઘરની સામે જ રહું છું. આઈ એમ વાયડી. વાયડી? યોગેશ તમાલિયા. વાય ડી. ઓ, ધેટ વે. Right. I am Prashant. Ah, hey, hello, hello, what are you doing? Hello, 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 what are you doing? No, 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 no. Vachandi Jyoti. Huh? Vachandi Jyoti. Kem? Ek lahungo tane guri reyo chhe. અરે પણ આ તો, તું ચિંતા કર, આ પરેશ અને આ મૂકો, અમે તમને પ્રોટેક્ટ કરીશું. યસ. દિશા, મને કે મને ક્યાં સુધી પ્રોટેક્ટ કર્યા કરશો? હવે હું મોટી થઈ ગઈ છું પપ્પા, પણ શું કરીએ? મારી દીકરીને કોઈ હેરાન કરવાનો પ્રયત્ન કરે તો મારા જેવો હલકો માણસ બીજો કોઈ નહીં હોઈ શકે. હા, એક્ઝેક્ટલી. એક મિનિટ, તમને આ કેવી રીતે ખબર પડી? જુઓ સાહેબ, બાપ અને દાદા હોવાની જવાબદારી હું ખૂબ સારી રીતે સમજુ છું. ખૂબ સમજુ છું લફંગાઓને, સાલાઓ, વસના પૂજારીઓ. પણ દિશા, તું ચિંતા નહીં કર, કોઈના પાપમાં તાકાત હતી કે મારી હાજરીમાં આવીને તને હાથ પણ લગાડી જાય? અરે, હાથ લગાડશે તો એના આંગળા કપી નાખીશું. તારી તરફ ચાલી ના આવ્યો તો એના ટાટી તોડી નાખીશું, અને તાલી તરફ આંખો લગાડી તો એની આંતો બોલી નાખી તું. ઓકે દિશા, દિશા બધું ઠીક છે ને? આ આ લફંગાઓ તને હેરાન નથી કરતા ને? આહા, આ લોકો તો મારા ફ્રેન્ડ્સ છે. નિલેશ. નિલેશ, નિલેશ નામ છે એનું. એક અકસ્માતમાં મારી પત્ની કામિની ગુજરી ગઈ, અને એ જ અકસ્માતમાં બિચારા નિલેશે પોતાના મા બાપ પણ ગુમાવી દીધા. એમ કહી શકાય કે મારા પપ્પાએ જ એને મોટો કર્યો છે. પ્રોપર સ્કૂલિંગ, ફોરેનથી માસ્ટર્સ, અને હા, મારા પપ્પાએ એના ઉછેરમાં કોઈ કસર બાકી નથી રાખી. હવે તમે જ મને કહો, આનાથી પરફેક્ટ બીજો કયો છોકરો હોઈ શકે મારી દિશા માટે? એવું જરૂરી નથી, પણ હા, મને મારી ચોઈસનો છોકરો ના મળે ત્યાં સુધી પપ્પાને ના પણ ના પાડી શકું. એ પણ છે. હેલો, એક્સક્યુઝ મી. જલ્દી મેળ પડે અને જેમ બને એમ જલ્દી આ બંનેનું ગોઠવી નાખું એટલે હું મારી જવાબદારીમાંથી મુક્ત થાઉં. બાકી આવો સ્માર્ટ, મેચ્યોર અને ફોકસ છોકરો આજકાલના જમાનામાં ક્યાં જોવા મળે છે? તમે મારો પૌત્ર વિકી, બિલકુલ સેમ ટુ સેમ. અરે, સ્માર્ટનેસમાં તો આ દાદા ઉપર ગયો છે. દાદા ઉપર વિનમ્ર, કયાગ્રો અને સંસ્કારી, અને અબાઉ ઓલ મેચ્યોર એન્ડ ફોકસ, કે ન પૂછો વાત. અને એટલે જ હંમેશા હું વિકીને કહેતો આવું છું કે લાઈફમાં રિમેન ફોકસ્ડ, ફોકસ્ડ એન્ડ ફોકસ્ડ.
ફોકસ. આમને આમ સંગ કાશી ક્યારે પહોંચશે? હે, કમાલ છે દાદા. મને એમ હતું કે તમે મારા અને દિશાના સેટિંગ વિશે વિચારી રહ્યા છો, પણ તમે અત્યારે તીર્થયાત્રા વધારે જરૂરી છે. હે બબુચક, હું તારી ને દિશાની વાત કરું છું. જો બેટા, તારી દિશાનું દિલ જીતવું હોય ને તો મહેનત તો તારે પોતે કરવી પડે. તને ખબર છે છોકરા, જે છોકરી પરણવાનું વિચારતી હોય છે ને, એ સૌથી પહેલા તો એ વિચારે કે હું જેની સાથે જોડાવાની છું એના વિચારો, એના પરિવારના વિચારો મારી સાથે મેચ થાય છે કે કેમ, માટે એનો ઇન્ટરેસ્ટ જાણવો જરૂરી છે. પણ દિશાના ઇન્ટરેસ્ટ શું હશે? તો આપણે દીધા તાતે ટાઈમ સ્પેન્ડ કરવાનો. અલ્યા, ગરીબનો ગરીબ જ રહીશ તું. દાદા એવું ગુચ્ચમ પાડશો ને હવે કે દિશા આપણી સાથે આવશે ટાઈમ સ્પેન્ડ કરવા? હે દાદા, તમે તમારા દિમાગના ઘોડા ના દોડાવો. અરે કઈ મહેનત કરવાની જરૂર નથી, ઇન્ટરનેટે બધું ઈઝી કરી નાખ્યું છે. ચાલો ફેસબુક ખોલો. દાદા તમે તો સ્માર્ટ નીકળ્યા હો. બાકી દિશા પૂછ. સો ઇન્ટરેસ્ટ નંબર 1 તીન દિન કેટલા દી? દાદા તમે ક્યાં એનું સાંભળો છો? સિંગિંગ લખ્યું છે. અચ્છા, સિંગિંગ. એમાં વિતાલી લઈતી ના, તમે આટલા દિવસ થી દેતાયા તેમ નહી. હું નથી વિચારતી. હા પણ નઈ, તને તો ના જ ખબર હોય ને. શું ના ખબર હોય? અરે એ જ કે વિકીના મમ્મી બહુ ફાડુ સિંગર છે, સાઉથ ના. સાઉથ ના? હા, મે તો કે એમનું નામ સાંભળ્યું નથી. તું કદી સાંભળે સાઉથ ના સોંગ? ના. તો પછી સાઉથ ના. અરે લેને પેપર હેડ. જો આ રહી પેપર હેડ, જો છે કે નહીં? ત્યાં વાત હે. ચાલ અમે નીકળ્યો, બહુ કામ છે. પણ હા, વિકીને ના કહેતી હો પ્લીઝ. પેલો નંગ ક્યાં છે? સ્ટેન્ડ ઓ, આઈ એમ હિયર. ગોટ ઈટ રોજર. મેં દાદા કોન્સર્ટ નું ગુચ્ચમ તો પાડ્યું, પણ હવે કોન્સર્ટ કરશો ક્યાંથી? અબે બુદ્ધિના બારદાન, આ તો એની નજરે ખાલી વાત ચડાવવાની હતી. બાકી આજકાલ તો કોન્સર્ટ હાલતા ને ચાલતા કેન્સલ થઈ છે. વેરી ગુડ દાદા, તમે તો તુપલ સ્માર્ટ નીકળ્યા. હે બે, એ ચાઇનીઝ સબટાઇટલ તું બંધ થાને. દાદા તમે એમ કોને, હવે કરીશું શું? ઇન્ટરેસ્ટ નંબર 2. એ દાદા, દાદા એની એક ફ્રેન્ડ ને છે ને કરાટેમાં કાળો પટ્ટો મળ્યો. હે બ્લેક બેલ્ટ. હા, અને એને કમેન્ટ પણ કરી હતી કે એને પણ શીખવું છે, એને બહુ ઇન્ટરેસ્ટ છે કરાટેમાં. કરાટે? હા. એમ? હા.